હેલો ફ્રેન્ડ્સ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓ વિશે વિવિધ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે એટલે એના વિશેનો અહીંયા આજે આ વિડીયો મૂકી રહ્યો છું સૌ પહેલાં આપણે અમદાવાદ જિલ્લા વિશેની માહિતી મેળવીએ પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે અમદાવાદ જિલ્લાની રચના કરવામાં આવી હતી અમદાવાદ જિલ્લામાં કુલ દસ તાલુકાઓ છે અમદાવાદની વિશેષતાઓ જોઈએ અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌપ્રથમ પાટનગર અને વર્તમાનમાં આર્થિક પાટનગર ગણાય છે ભારતની તેમજ એશિયા ખંડની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અમદાવાદની છે અમદાવાદ શહેરને ભારતનું માન્ચેસ્ટર અને ભારતનું બોસ્ટન તરીકે પણ ઓળખવામાં આવે છે અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે અમદાવાદ સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર અને સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો પણ છે ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમદાવાદમાં આવેલું છે ગુજરાતની સૌપ્રથમ કોલેજ ગુજરાત કોલેજ અમદાવાદમાં અઢારસો ને સત્યાસીમાં શરૂ થઈ હતી યહૂદીઓનું એકમાત્ર તીર્થધામ સિનેગોગ અમદાવાદમાં ખમાશા વિસ્તારમાં આવેલું છે ગુજરાતનું સૌ પ્રથમ થિયેટર અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આવેલું છે અમદાવાદમાં આવેલો દરિયાખાનનો ઘુમટ ગુજરાતનો સૌથી મોટો ઘુમટ છે અમદાવાદ જિલ્લાની વિવિધ નદીઓની વાત કરીએ તો તેમાં સાબરમતી ભોગાવો ભાદર મેસો ખારી વગેરે છે સાબરમતી આશ્રમ પાસે ચંદ્રભાગા નદી આવેલી છે વિવિધ તળાવો અને સરોવરોમાં જોઈએ તો મલાવ તળાવ ધોળકા નરોડા તળાવ ચાંદલોડિયા તળાવ ચંડોળા તળાવ વસ્ત્રાપુર તળાવ કાંકરિયા તળાવ મુનસર તળાવ ગંગાસર તળાવ વિરમગામમાં છે તેમજ નળ સરોવર સાડન તાલુકામાં આવેલું છે અમદાવાદમાં વિઠ્ઠલ બંદર અને ધોલેરા બંદર આવા બે બંદરો પણ છે જ્યારે હવાઈ મથકની વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે વિવિધ સંગ્રહાલયોમાં ગાંધી સ્મારક સંગ્રહાલય સાબરમતી આશ્રમ ખાતે છે કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ બી જે મેડિકલ કોલેજ મ્યુઝિયમ મ્યુનિસિપલ મ્યુઝિયમ સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે આવેલું છે અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ ભોજે વિદ્યાભવન તેમજ આદિવાસી અને નૃવંશ વિજ્ઞાન પ્રાચ્ય વિદ્યા મંદિર શ્રેયસ ફોક મ્યુઝિયમ પતંગ મ્યુઝિયમ પણ આવેલું છે વિવિધ સંશોધન કેન્દ્રોમાં જોઈએ તો સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશન હેલ્થ સ્પેસ એપ્લિકેશન સેન્ટર ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અટીરા એગ્રીકલ્ચરલ રિસર્ચ સ્ટેશન અરણેજ છારોડી ધંધોકા હોઝિયરી ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓઢવ ખાતે આવેલું છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદની અંદર વિવિધ લોકમાળા અને ઉત્સવ ઉજવાય છે જેમાં કાંકરિયા કાર્નિવલ દર વર્ષે પંદરથી એકત્રીસ ડિસેમ્બરની વચ્ચે યોજાય છે શાહ આલમ અને સરખેજનો મેળો કાર્તિકી પૂર્ણિમાનો વોઠાનો મેળો જે ગુજરાતનો સૌથી મોટો મેળો ગણાય છે અને તેમાં ગધેડાની મોટી સંખ્યામાં લેવેજ થતી જોવા મળે છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દર વર્ષે 15 થી એકત્રીસ જાન્યુઆરીએ યોજવામાં આવે છે અમદાવાદ શહેરની સ્થાપના છવ્વીસમી ફેબ્રુઆરી ચૌદસો અગિયારના રોજ સુલતાન અહેમદ શાહે કરી હતી અમદાવાદ શહેરના જોવાલાયક સ્થળોમાં હઠીસિંગનું ઝુલતા મિનારા જગન્નાથજીનું મંદિર ભદ્રનો કિલ્લો રાણી સિપ્રીની મસ્જિદ સિદ્ધિ સૈયદની જાડી સરખેજનો અહેમદશાહ ખટુંગંજ બક્ષનો રોજો ગણેશપુરા વિરમગામ લોથલ વગેરેનો સમાવેશ થાય છે મિત્રો જો આપને આ વિવિધ ની જે અમે માહિતી અહીંયા પહોંચાડીએ છીએ એ જો તમને પસંદ પડી હોય તો નીચે સબસ્ક્રાઇબ બટન આપેલું છે તે ક્લિક કરશો અને તેની બાજુમાં જ બેલ બટન છે એને ક્લિક કરશો જેથી તમને અમારા જે વિડીયો અહીંયા અપલોડ કરવામાં આવે એની માહિતી તમારા સુધી પહોંચી જાય થેન્ક યુ